મારા ક્લાસના એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મને વાંચવાનું તો ઘણું બધું મન થાય છે પણ જ્યારે વાંચવા બેસું ને ત્યારે મગજમાં કોન્સન્ટ્રેશન નથી રહેતું. અને વળી પાછું બીજા વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ નક્કી તો કર્યું હોય છે કે સાહેબ આજે 3 થી 4 કલાક વાંચી જ નાખવું છે પણ જ્યારે વાંચવા બેસું ને ત્યારે માંડ 1 કલાક પણ ના થયો ને ત્યાં મને કંટાળો આવવાનું ચાલુ થઈ જાય છે, તો સાહેબ આનું સોલ્યુશન શું છે? તો વિદ્યાર્થીઓ આ ખાલી આ 2 વિદ્યાર્થીનો પ્રોબ્લેમ્સ નથી, આ 90% સ્ટુડન્ટ્સને આ પ્રોબ્લેમ્સ થતો હોય છે, બની શકે તમને પણ આ પ્રોબ્લેમ્સ થતો હશે. તો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર હું કોન્સન્ટ્રેશન કેવી રીતે વધારવું અને લાંબા ગાળા સુધી કેવી રીતે અભ્યાસ કરવો જેની સ્ટાર ટેકનિક તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જુઓ. હાય ફ્રેન્ડ્સ, હું સંદીપ સોની, એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો હજી સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકનને ક્લિક કરી દો કે જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો વિદ્યાર્થીઓ ફટાફટ જોઈએ કોન્સન્ટ્રેશન વધારવા માટેની ટેકનિક્સ, જેમાંની પહેલી મેથડ છે સ્ટડી બ્રેક. સ્ટડી બ્રેક એટલે શું? એનું એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. માની લો કે કોઈ વિદ્યાર્થી, સમજી લો કે તમે પોતે જ, જ્યારે તમે નક્કી કરો છો ને કે સાહેબ આજે તો મસ્ત 2-3 કલાક વાંચવું છે, એક ફોર્મમાં હોઈએ છીએ આપણે અને શરૂઆતમાં કેવું મસ્ત ફોર્મ હોય છે અને જ્યારે વાંચવાનું શરૂ થાય ને જેમ જેમ સમય જાય ને એ ફોર્મ આપણું શું થતું જાય છે, ડાઉન, કંટાળો આવતો હોય છે. થાય છે કે નહીં? તો બસ એના સોલ્યુશન માટે તમારે શું કરવું પડશે, સ્ટડી બ્રેક લેવો પડશે. એટલે કે નિયમ સાયન્ટિફિકલી એવો છે કે કોઈપણ વ્યક્તિનું જે મગજ છે, બ્રેન છે ને, એ કન્ટિન્યુઅસ 50 થી 60 મિનિટ સુધી જ કોન્સન્ટ્રેશન કરી શકે છે, એના પછી એ થોડુંક ડાઉન થઈ જાય છે એટલે આપણને વાંચવાનું મન થતું નથી. તો એનું સોલ્યુશન શું છે? તો તમારે શું કરવાનું છે કે જ્યારે તમે વાંચવા બેસો ને તો શરૂઆતના 50 મિનિટ કે 1 કલાક કન્ટિન્યુઅસ મસ્ત રીડિંગ કરવાનું, એના પછી એક સ્ટડી બ્રેક લેવાનો તમારે, અને બ્રેક 5 થી 7 મિનિટનો જ લેવાનો છે. હા, નહીં કે 50 મિનિટ કે નહીં કે 1 કલાકનો, 5 મિનિટનો જ બ્રેક લેવાનો છે. 7 મિનિટનો લઈ શકો છો. એની અંદર મોબાઈલ નથી જોવાનો, ટીવી નથી જોવાનું, ફ્રેન્ડ સાથે કોઈ ગપસપ કરવાના નથી. જસ્ટ તમારે શું કરવાનું છે, એમાં ચાલવાનું છે. હવે સાહેબ ચાલવાનું કેમ? તો એનાથી શું થશે, તમારા શરીરની અંદર લોહીનું સર્ક્યુલેશન થશે અને જેના કારણે તમારું જે બ્રેઇન છે એના સુધી ઓક્સિજન લેવલ તમારું ઇન્ક્રીઝ થશે અને જે તમારું કોન્સન્ટ્રેશન વધારવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. આપણે જ્યારે કન્ટિન્યુઅસ એક જગ્યાએ બેઠીએ ને એટલે આપણું બ્લડ સર્ક્યુલેશન શું થઈ જાય, મંદ પડી જાય, એટલે આપણને ધીરે ધીરે કંટાળો આવવાનું ચાલુ થઈ જાય અને આપણે બેઠા હોઈએ કલાક પછી આપણે વિષ્ણુ ભગવાનની મુદ્રામાં આવી જઈએ સૂતા. ઓકે, તો એના માટે તમારે શું કરવાનો, સ્ટડી બ્રેક લેવાનો. ઓકે, ચલો ત્યાં એના પછી આપણે બીજી મેથડ જોઈએ જે છે થિંક પોઝિટિવ. એટલે કે તમારે પોઝિટિવ વિચારવું. તમને ખ્યાલ જ હશે કે એવું લોકો કહેતા હોય છે કે જેવું વ્યક્તિ વિચારે છે ને એવું જ વર્તન કરે છે. જો તમે પોઝિટિવ વિચારશો તો તમારું વર્તન પણ પોઝિટિવ થશે અને તમારું પરિણામ પણ તમને પોઝિટિવ મળશે. પરંતુ જો તમે નેગેટિવ વિચારશો ને તો તમને પરિણામ, વર્તન પણ તમારું નેગેટિવ થશે અને વિચારો પણ, સોરી, પરિણામ પણ તમારું કેવું આવશે, નેગેટિવ. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે સાહેબ હું આટલા વર્ષ સુધી ભણ્યો, મારા 60 ટકાથી વધારે ટકા આવ્યા નથી, તો હવે શું આવવાના, મને આ સબ્જેક્ટ પહેલેથી ગમતો નથી, નથી આવડતો, તો આ સબ્જેક્ટ ઓછો ફાવે છે, તો શું? તો આ શું થઈ ગયું, એક નેગેટિવ થઈ ગયું. એના બદલે તમારે શું વિચારવાનું કે મને પહેલાં કરતાં હવે વાંચવાનું વધારે મન થાય છે, પહેલાં કરતાં હવે વધારે આ સબ્જેક્ટ મને વધારે ગમે છે, આ સબ્જેક્ટ મારો ફેવરિટ સબ્જેક્ટ છે, મારે બોર્ડની એક્ઝામમાં 80 ટકા કે એક્ઝામની અંદર 90 ટકા લાવવા છે, આ પોઝિટિવ સજેશન આપો. જેનાથી શું થશે, તમારું માઇન્ડની અંદર જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ ગ્રાસ્પ કરશે અને જે તમારું જે કામ કરો છો એમાં એ લોકો એપ્લાય કરશે ઓટોમેટિકલી, સાયન્ટિફિકલી પ્રૂવન છે, અને જેનાથી તમારું પરિણામ પણ સારું આવશે. એટલે શું કરવાનું છે, થિંક પોઝિટિવ. ઓકે, ધેન નેક્સ્ટ થર્ડ મેથડ છે તમારી એક્ટ ડિફરન્ટ. કંઈક અલગ કરો. હવે કંઈક અલગ એટલે શું, ભણવાનું તો છે જ, એટલે ભણ્યા સિવાય બીજું નથી વાત કરતા, પણ તમે જે ભણો છો, જે તમે સ્ટડી કરો છો ને એમાં
कोई पण एक ज सब्जेक्टनी स्टडी ना करो। एक्जाम्पल तरीके जो तमे खाली थिओरिटिकल सब्जेक्ट वाँचता होय ने तो आखो दिवस थिओरिटिकल सब्जेक्ट वाँचवानो नथी। मानी लो कि तमे वाँचता होय ने तो 1.5-2 कलाक कोई एक थियरी सब्जेक्ट लाइक तमारो बीए होय, इकोनॉमिक्स होय, साइंस होय, एसएस होय, कोई पण सब्जेक्ट्स तमे रीड करी शको छो। अने 1.5-2 कलाक पछी बीजो सब्जेक्ट लेवानो, एक कयो लेवानो, प्रेक्टिकल लेवानो कि जेमां लखवानुं थतुं होय। रीडिंग वाळो सब्जेक्ट लीधो एंड देन प्रेक्टिकल लखवानो सब्जेक्ट लेवानो कि जेथा करीने तमारुं जे लखवाना कारणे शुं थशे, माइंड डिफरंट थई जशे, तमारुं कॉन्सन्ट्रेशन पावर थोड़ोक इन्क्रीज थई जशे। आ साइंटिफिकली प्रूवन छे कि तमारुं जे ब्रेन छे ने ए कंटिन्यूअसली एक ज एक वस्तुमां शुं थाय, कंटाळो आवा लागे, एना कारणे सब्जेक्ट बदलवो। पण सब्जेक्ट पण केवो बदलवो, एक प्रेक्टिकल एक थियोरिटिकल। ओके, बनी सके तो 3 सब्जेक्ट दिवस में वाँची शको तो सारू छे, 2 सब्जेक्ट वाँचो तो घणु सारू, कोई एक सब्जेक्ट आखो दिवस वाँचवो नहीं। एक सब्जेक्ट वाँचो, ब्रेक लो, बीजो सब्जेक्ट मतलब थियरी प्रेक्टिकल करो तो कॉन्सन्ट्रेशन तमारू वधी जशे। एंड देन छेल्ली मेथड छे रिविजन। एटले तमारे शुं करवानुं, रिविजन नथी करवानुं, रिविजन करवानुं छे। घणा बधा विद्यार्थीओने आपणे कहीए ने कि तमे चलो फटाफट वाँचेलू छे, रिविजन कर नाखो, तमे कई रीते करो? लाओ साहेब चोपड़ी आपो फटाफट, मैं वाँचेलू आ रिविजन आते करता है ने, आवी रीते रिविजन कराय नहीं। पहला तो क्वेश्चन ये था कि साहेब रिविजन शू काम करू, वाँचू तो है आटला बधा कलाक। पण कही दू तमने कि नियम छे साइंटिफिकली कि कोईपण तमे वस्तु वाँची रहा छो ने, एक वार वाँचो छो ने तो 24 कलाकनी अंदर तमे 84% भूली जाओ छो। आ प्रेक्टिकली साइंटिफिकली प्रूवन छे। अने तमे फेस पण कर्युं हशे, तमे कोईपण वस्तु तमे वाँचो छो, एक दिवस एक ज वार वाँचो तो बीजा दिवसे शू पूरेपूरू याद होय छे? पूछवा जोईए तो शू कहो छो? हा साहेब आवुं कंईक आवतुं हतुं खरा, धूंधळू धूंधळું મને યાદ છે, રાઈટ? તો શું કરવાનું તમારે? રિવિઝન કરવાનું છે। તો સાહેબ વારંવાર વાંચવાનું? ના, તમે જે એક વાર કે 2 વાર વાંચેલું છે ને એ 24 કલાકની અંદર ફરીથી રિવાઇઝ કરી નાખો। એટલે કે કોઈ પણ હાલતા ચાલતા બેઠા બેઠા ગમે તે બીજું કોઈ કામ કરતા હોય ને ત્યારે તમે દિવસ દરમિયાન જે સ્ટડી કરેલું છે ને એને યાદ કરો કે આજે મેં શું કર્યું, તો કે આ ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચન વાંચ્યો છે, આ ક્વેશ્ચનની અંદર આટલી આટલી વ્યાખ્યા આવે છે, આ મુદ્દા આવે છે, ઢીકણું ફલાણું, બેઠા બેઠા યાદ કરો। જો કદાચ ભૂલી જવાય તો ચોપડીમાં જોઈ શકો છો, પણ રિવિઝન કરવા માટે ચોપડીની જરૂર નથી। જસ્ટ ખાલી થિંક કરો। બીજું મસ્ત આઈડિયા આપું તમને, શું કરવાનું ખબર છે તમારે? તમારે તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય, બહેનપાણી હોય કે ભાઈબંધ હોય, એમની સાથે શરત લગાવવાની। શું શરત લગાવવાની? કાલે આ 2 પ્રશ્નોના જવાબ હું તારી સાથે બોલીશ। એને કહેવાનું તારે બોલવાના, મસ્ત એકબીજાને જવાબ સામસામે બોલો, એ 1 ટાઈપ ઓફ એક રિવિઝન જ થયું। અને બીજું જો ના આવડે તો શરત લગાવો, પાણીપુરી તારે મને ખવડાવવાની, તારે મને આઈસ્ક્રીમ ખવડાવવાનો, પાણીપુરીની પાણીપુરી, રિવિઝનનો રિવિઝન, અભ્યાસનો અભ્યાસ, મજા આવી જાય ને। બસ આ જ વસ્તુ, આ જે તમારી સ્ટાર ટેકનિક છે ને એ તમારી અલગ અલગ 4 મેથડ છે સ્ટડીમાં। બ્રેક લેવો, થિંક પોઝિટિવ, એક્ટ ડિફરન્ટ, અલગ કંઈક કરવું અલગ અલગ સબ્જેક્ટનું, અને છેલ્લું છે રિવિઝન। તમને આ 4માંથી કઈ મેથડ વધારે સારી લાગી છે કોન્સન્ટ્રેશન વધારવા માટેની, અને વધારે પડતી તમને કઈ મેથડનો ઉપયોગ કરવાના છો એ કમેન્ટ બોક્સમાં લખીને ફટાફટ મોકલજો, જેથી કરીને બીજા વિડીયો તમારી સાથે ફટાફટ મોકલી આપું। અને જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો, કે જેથી કરીને લોકોને પણ હેલ્પ થશે। તો આજના વિડીયો લેક્ચર માટે થેન્ક યુ, બાય બાય।